હવે સમાચાર છે વિસ્તારથી. ચીન સહિત ડઝન એક દેશોમાં તરખાડ મચાવનાર નોવેલ કોરોના વાયરસની માઠી અસર આગામી દિવસોમાં વાપીના ઉદ્યોગો પર પડે તેવી દહેશત સાથે કેટલીક ચીજવસ્તુઓમાં વાપીના ઉદ્યોગોને ફાયદો કરાવી શકે તેવો મત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. ઉદ્યોગનગરી ગણાતા વાપીમાં કેમિકલ ફાર્માસ્યુટિકલ પેસ્ટિસાઇડના અનેક ઉદ્યોગો આવેલા છે. આ તમામ ઉદ્યોગો માટે જરૂરી કાચું રો મટીરિયલ મોટાભાગે ચીનથી આયાત કરવામાં આવે છે, જ્યારે અન્ય કેટલીક આયુર્વેદિક પ્રોડક્ટ સૌંદર્ય પ્રસાધનો ચીનમાં નિકાસ કરવામાં આવે છે. જોકે હાલ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે આ ઉદ્યોગમાં ક્યાંક આયાત ઘટી છે તો નિકાસના નવા ઓર્ડર મળ્યા છે. ત્યારે કોરોના વાયરસના ફાયદા ગેરકાયદા અંગે લઘુ ઉદ્યોગ ભરતીના દક્ષિણ વિભાગના ઉપપ્રમુખ શરદ ઠક્કરે વિગતો આપી હતી કે ચાઇના સાથે વાપીના ઉદ્યોગકારોના વેપાર અંગેના સંબંધો છે. વાપીમાં આવેલ ફાર્માસ્યુટિકલ પેસ્ટિસાઇડ કેમિકલ ડાઇસ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોના ઉદ્યોગકારો અવારનવાર બિઝનેસ મીટિંગ માટેના આયોજનો કરી જતા હોય છે. હાલ આ તમામ પ્રકારનું આવાગમન ટાળવામાં આવ્યું છે. વાપીમાં ચીનનો મોટાભાગે આયાતી વેપાર વધુ છે. ચીનથી અનેક ઉદ્યોગોનું કાચું રો મટીરિયલ આયાત કરવામાં આવે છે, એટલે હાલ તે આયાત ઠપ્પ થતાં તેની અસર આગામી દિવસોમાં ઉદ્યોગોને વર્તા છે. જ્યારે કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેમાં મુખ્યત્વે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ ચીનમાં વધુ છે, જેથી તેની માંગ હાલમાં સમયે વધી છે. ભારતના કેટલાક માસ્ક બનાવતા ઉદ્યોગો, સાબુ બનાવતા ઉદ્યોગો, દવાઓ બનાવતા ઉદ્યોગોને ખાસ ઓર્ડર આપવામાં આવ્યા છે. જોકે ચીનમાં જે રીતે દરેક પ્રોડક્ટનું મોટાભાગે પ્રોડક્શન કરી શકાય છે તેવી કુને ભારતના ઉદ્યોગોમાં નથી, એટલે તેનો લાભ ભારતના ઉદ્યોગોને ખૂબ ઓછો મળશે. આવનાર દિવસોમાં જો કોરોના વાયરસ વધુ કુવારી સર્જાશે તો તેની અસર ઉદ્યોગો પર વર્તા છે. રો મટીરિયલ ફિનિશિંગ ગુડ્સમાં ભાવ વધી શકે છે, જેથી પ્રોડક્શન ઘટશે. આ સમય જીપીસીપી અને સીબી ઔદ્યોગિક ક્ષેત્ર જો નિયમોમાં હળવાશ વર્તે, મુક્ત વેપારમાં નવી ક્રાંતિ લાવે તો તેનો ફાયદો દેશના ઉદ્યોગોને ચોક્કસ થશે. ટૂંકમાં કોરોના વાયરસની ભારતના ઉદ્યોગો પર માઠી અસર થશે અથવા તો નવી તક ઊભી કરવામાં નિમિત્ત બનશે. ચાઇના સાથે વાપીના ઘણા બધા ફાર્માસ્યુટિકલ પેસ્ટિસાઇડ સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ડાઇઝ મેન્યુફેક્ચરરના રિલેશન છે જ. સૌથી વધુ અગત્યનું જે ઇફેક્ટ આવવાની છે એ છે, મને જે લાગે છે અત્યારે, કે ચાઇનાથી આવતા શિપમેન્ટમાં કંઈક ડિલે થઈ રહ્યું છે એવા મેસેજીસ મળી રહ્યા છે. અમુક પોર્ટ બંધ કરવામાં આવ્યા છે અથવા તો પાર્શિયલ જે શિપમેન્ટ થઈ ગયા છે એ કંઈ બીજા કારણોસર બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, ઇન્ડિયા સુધી કદાચ ન પહોંચી શકે. તો ઇન્ડિયા અને ખાસ કરીને વાપી, આપણે મોટા ઇમ્પોર્ટર છીએ ચાઇના પાસેથી. એક્સપોર્ટ ઓછું છે અમુક પ્રોડક્ટનું, છે ઇમ્પોર્ટ વધારે છે. તો આની અંદર ડિલે થવાથી ઉદ્યોગો માટે આવતું કાચું રો મટીરિયલની શોર્ટેજ ઊભી થવાની શક્યતાઓ મને દેખાઈ રહી છે. ઇન્ડિયાની જે અમુક મેડિસિન છે જે ચાઇનામાં નથી બનતી, ખાસ કરીને આયુર્વેદિક રિલેટેડ, જેમ ચાઇનીઝ મેડિસિન હર્બલ મેડિસિન છે એમ ઇન્ડિયાની પણ આયુર્વેદિક મેડિસિન છે, આની ત્યાં અમુક જગ્યાએ ડિમાન્ડ છે, જતી હોય છે, એ અટકશે. પણ સાથે સાથે મારા ધ્યાનમાં એ વસ્તુ આવી છે કે જે ત્યાંના ઇમ્પોર્ટર હતા ઇન્ડિયાથી સાબુ અને માસ્ક મેડિકેટેડ માગી રહ્યા છે, પણ એટલી ક્વોન્ટિટીમાં અત્યારે આપણી પાસે અવેલેબલ નથી જેથી એને આપણે એટલા મોટી ક્વોન્ટિટીમાં પહોંચાડી શકીએ. આ એક પણ મોટી સમસ્યા છે. લાંબો સમય ચાલે તો ઉદ્યોગો માટે અમુક ઉદ્યોગો જે ચાઇનાથી અમુક કી રો મટીરિયલ મંગાવે છે અથવા તો બેઝિક રો મટીરિયલ મંગાવે છે એના માટે સમસ્યા ચોક્કસ ઊભી થાય. બીજું, ડેવલપમેન્ટ કરવું તાત્કાલિક, બીજેથી માલ પ્રોક્યોર કરવો ઇમ્પોર્ટ ગુડ્સ એટલું ઇઝી નથી હોતું, એ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ જોબ છે, એટલે મુશ્કેલી થાય. રો મટીરિયલ અને ફિનિશ ગુડના ભાવ વધે, પ્રોડક્શનની ક્વોન્ટિટી ઓછી થવાથી પણ રેટ વધવાની શક્યતાઓ ઊભી થાય. ઇન્ડિયાની અને ચાઇનાની કમ્પેરિઝન કરીએ તો ચાઇનાની આખી પેટર્ન ઓફ વર્કિંગ ડિફરન્ટ છે અને ઇન્ડિયાની અલગ છે. આપણે એટલા જલ્દી કોપ કરી નથી શકતા બીકોઝ ઓફ અવર વોટ એવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇશ્યુઝ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેશન્સ, વાત કરું ઇશ્યુ ન કહો તો લિમિટેશન્સ એવી છે કે આપણે જલ્દી એટલું પ્રોડક્શન વધારી નહીં શકીએ. કારણ કે મોટાભાગના કેમિકલ્સ છે અને કેમિકલમાં જીપીસીબી અથવા એન્વાયરમેન્ટની પરમિશન વગર તમે પ્રોડક્શન કેપેસિટી વધારી નથી શકતા. ગુજરાતમાં અને વાપીમાં વાત કરું તો અત્યારે વી આર ક્રિટિકલી પોલ્યુટેડ ઝોન, તો અહીંયા પ્રોડક્શન કેપેસિટીનું વધારવાનો કોઈ ચાન્સ નથી. સો એનો લાભ વાપીને કે ગુજરાતના ઉદ્યોગોને મળે એવું જોતો નથી.